गोवा खाते आयोजित नेशनल लेवल नी स्पर्धा में वीरपर नजीक नवयुग संकुल विद्यार्थीओए मैदान मार्यु छे, जेमां धोरण 12 ना विद्यार्थीओ गामे दीपे ऊंची कूद स्पर्धा में, जशापारा मन ने घोड़ा फेंक स्पर्धा में अने कणझारिया जयदीपे बर्छी फेंक स्पर्धा में गोल्ड मेडल मेळवी एक ज शाळा संकुलना त्रण विद्यार्थीओ गोल्ड मेडल जीती लाव्या छे। त्यारे नवयुग शैक्षणिक संकुलना स्पोर्ट्स टीचर जणावे छे के बाळकोना सर्वांगी विकास माटे स्पोर्ट्स जरूरी छे। स्पोर्ट्स थी विद्यार्थीओमां नेतृत्व क्षमता विकसे छे અને શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે, જેથી નવયુગ સંકુલમાં વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણ અને સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેની ફલશ્રુતિ સ્વરૂપે લાવનાર ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં ખેલાડીઓ સ્પર્ધા જીતવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે, માર્ગદર્શન અને પ્રેક્ટિસને કારણે તેઓ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે। શાળામાં સ્પોર્ટ્સ ટીચરના માર્ગદર્શન હેઠળ જે તે સ્પર્ધાની પ્રેક્ટિસ નિયમિત કરતા હતા તે ઉપરાંત રનિંગ કસરત પણ કરી સિદ્ધિ હાંસલ કર્યાનું ખેલાડીઓ જણાવી રહ્યા છે। સ્પર્ધામાં વિજેતા બનવા માટે નિયમિત પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે। નિયમિત પ્રેક્ટિસથી આત્મવિશ્વાસ વધે છે અને રમતમાં નિપુણતા હાંસલ કરી શકાય છે। આમ નિયમિત પ્રેક્ટિસ અને યોગ્ય માર્ગદર્શન મળી રહેતા તેઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શક્યા હોવાનું જણાવી રહ્યા છે। આ મોરબીના નવયુગ સંકુલના ત્રણ ખેલાડીઓ ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતી લાવી મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે। આટલેથી ખેલાડીઓ અટકશે નહીં અને આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાનું છે, જેમાં ભાગ લઈને સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરી મોરબીનું ગૌરવ વધારશે। શાળા પરિવાર ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ જીતી લાવે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ધીરે ધીરે રમત ગમતમાં આગળ વધવા માટે પ્રેક્ટિસ જરૂરી છે। પ્રેક્ટિસની અંદર ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગામી દીપ એને ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવેલો અને જશાપરા મન્નત એને ઘોડા ફેંકમાં ગોલ્ડ મેડલ, કણઝારિયા જયદીપ અને બળછી ફેંકમાં ગોલ્ડ મેડલ, આ ત્રણેય વિદ્યાર્થીઓએ રમત ગમતની અંદર ખૂબ જ મહેનત કરી। મહેનત જેટલા વિદ્યાર્થીઓ મહેનત કરે એ પ્રમાણે એને સફળતા મળે, એટલે ગોવા ખાતે નેશનલ જે ફેડરેશન વાળા અલગ અલગ રમતા હોય એની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે અને નવયુગ શૈક્ષણિક સંકુલનું નામ રોશન કરેલ છે। અને બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમત ખૂબ જ જરૂરી છે। આગળ વધવા માટે, લીડરશીપના ગુણ કેળવવા માટે રમત ગમતને પ્રોત્સાહન આપવું જ જોઈએ બાળકોને। બાળકોને સવારનું સેશન આવે રનિંગ, પછી એક્સરસાઇઝ અને અલગ અલગ ઇવેન્ટ જેમ કે ઘોડા ફેંક, ઊંચી કૂદ, બરછી ફેંક, એની અલગ અલગ એક્સરસાઇઝ હોય, એની અંદર એ ક્રાઇટેરિયા રહી એક્સરસાઇઝનો અને અડધી કલાક કલાક દરરોજની પ્રેક્ટિસ કરતા મેં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવેલું છે, નેશનલ કક્ષાએ ફર્સ્ટ નંબર આવેલું છે। અહીંયા સ્કૂલે તો ફૂલ સપોર્ટ મળતો, ગ્રાઉન્ડ મોટું છે, બધા સાધન સામગ્રી બધું પૂરું મળતું, અમે રોજ અહીંયા અડધી કલાક કલાક તો પ્રેક્ટિસ રોજ કરવાની તો હતી, અને ઘરે જઈને હું સવારે 4 થી 7 વાગ્યા લગી દોડવા જતો અને એવી રીતે પ્રેક્ટિસ કરતો। હવે આગળ ઇન્ટરનેશનલ થવાની છે, તેમાં થાઈલેન્ડ અથવા નેપાળ થવાની છે, તેમાં ભાગ લેવા જવાના છીએ અમે। આ આવતી વખતે પણ ગોલ્ડ મેળવવાનો છે ચાન્સ। હું આ સ્કૂલમાં ધોરણ 6 થી આવ્યો, પછી ધોરણ 7 થી મેં ઊંચી કૂદમાં જ પહેલેથી જ ઊંચી કૂદમાં જ હતો, ને હમણાં ટંકાલા ખાતે રમવા ગયો હતો ત્યારે 1.54 મીટરની હાઈટ થપી ગયો હતો, અત્યારે અહીંયા ગોવા નેશનલ કક્ષાએ ગયો ત્યાં 1.89 મીટર થપી ગયો છે મારું, અત્યારની પ્રેક્ટિસના લીધે લેવલ ઊંચું ગયું વધ્યું છે। અને અહીંયા અમે આવ્યા પછી અમારે અહીંયા સ્કૂલે દરરોજ અડધી કલાક કલાક હાઈ જમ્પની પ્રેક્ટિસ થતી, અને ઘરે પણ સવારમાં 1 કલાક રનિંગ માટે ઘરેથી પૂરેપૂરો સહયોગ મળે છે, તો મારે તો એવી રીતના છે ઘરેથી એમ જ કહે કે ભણવામાં ભલે ડાઉટ થોડોક ઓલું રહ્યું પણ સ્પોર્ટમાં આગળ હો એટલે સ્પોર્ટમાં જાજે જ્યાં લગી બને ત્યાં। મેં ગોળા ફેંકમાં ગોવા દ્વારા નેશનલ યુથ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તેમાં મારે પ્રેક્ટિસમાં જરૂરી એવી જે મેઇન બાબત છે તે હિનેસર, જો કે નવયુગ સંકુલના
પીટી સર છે તેમણે મને દરરોજ એક કલાક દોઢ કલાક જેની પ્રેક્ટિસ કરાવી અને ઘરેથી મારા પપ્પા જો કે એક રાજ્ય કક્ષાના પ્લેયર રહી ચૂક્યા છે તેના દ્વારા મને સહયોગ મળ્યો જેનાથી હું આગળ ઇન્ટરનેશનલ હવે જે અમારે ગમે ત્યાં થાય જે સ્થળે થાય ત્યાં મારે ગોલ્ડ મેડલ લેવાની આશા છે અને ભવિષ્યમાં ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ લેવીને ભારતનું નામ રોશન કરવાની મારી ઈચ્છા છે।